હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, અરડુસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે, કારણ કે અરડુસીમાં રહેલો કડવો અને તુરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અરડુસી એક ઔષધીય વનસ્પતિ છે. એના પર્ણોમાં વેસિન નામના ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડુસીના પાંદડાઓ તેમજ મૂળિયાઓમાંથી તૈયાર કરવામાં આવે છે. તેનો છોડ 4 થી 10 ફૂટ ઊંચો થાય છે. તેના પાન જામફળીના પાનને મળતા 3 થી 4 ઇંચ લાંબા અને 1.5 થી 2 ઇંચ પહોળા તથા અણીદાર હોય છે. તેની પર તુલસીની માંજરની જેમ હારબંધ સફેદ રંગના ફૂલ થાય છે. તેની ધોળી અને કાળી એમ બે જાતોમાં કાળી વધુ ગુણકારી, ગરમ અને કફનાશક છે. ઘણા સ્થળે બાગ બગીચા તથા ખાનગી ખેતરવાડીમાં તે વવાય છે. સુખી અને કફવાળી એમ બંને ઉધરસમાં અરડુસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડુસી સારું કામ કરે છે. અરડુસી એ ઉત્તમ ઉત્તેજક, કફ નિસારક અને સંકોચ વિકાસ પ્રતિબંધક છે. તેના ફૂલો તીખા, કડવા, તુરા, મૂત્રજનન, કફજ્ઞ, જ્વરજ્ઞ અને લોહીની ઉષ્ણતા ઓછી કરનાર છે. અરડુસી બારેમાસ લીલીછમ રહેતી અને વર્ષા ઋતુમાં પુનઃયૌવન પ્રાપ્ત કરી પાંગરી ઉઠે છે. તેના આસોપાલવ જેવા લાંબા પર્ણો અને આછા જાંબુડિયા શ્વેત પુષ્પો મન અને ચક્ષુમાં વસી જાય એવા હોવાથી તથા તુલસીની જેમ જ તેમાં પણ અનેક ઔષધીય ગુણ હોવાથી તેના 2-4 છોડ ઘર આંગણે વાવી ઉછેરવા જેવા છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ અરડુસીના ગુણદોષ. અરડુસી ઠંડી, હળવી અને લુખી છે. સ્વાદમાં મુખ્યત્વે કડવી છે. કફ અને પિત્તના રોગોને મટાડે છે. લોકોમાં અરડુસી ગરમ હોવાની માન્યતા છે તે સદંતર ખોટી છે. અરડુસી કફના રોગોમાં કફના સ્નિગ્ધ ગુણને નાશ કરનારા તેના વૃક્ષ ગુણને કારણે યોજવામાં આવે છે. વિપાકમાં તીખી છે, વાયુ કરનારી છે. અરડુસી દીપન, રુચિકર અને આમનાશક પણ છે. તો મિત્રો, ચાલો જાણીએ હવે અરડુસીના કયા કયા ફાયદાઓ છે. પણ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા ઘંટી બટન એટલે કે બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો આગળ વધીએ અરડુસીના ફાયદાઓ સાથે. નંબર 1, ક્ષયમાં ઉપયોગી. મિત્રો, અરડુસીના પાન ક્ષયના દર્દી માટે ખૂબ સારી દવા છે. જો તમારી ક્ષયની દવા ચાલે છે તો પણ તમે તેની સાથે અરડુસીનો ઉપયોગ કરી શકો છો. જેને સૂકી કે કફવાળી બંને ઉધરસ હોય તેને અરડુસી ખૂબ ફાયદાકારક છે. અરડુસીનું લાંબા સમય સુધી સેવન ક્ષયના દર્દી માટે આશીર્વાદ સમાન છે. નંબર 2, કફ અને ખાંસીમાં ફાયદાકારક. અરડુસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કડવા રસવાળા ઔષધોમાં લેખન અને વિશદ એ 2 ગુણધર્મ રહેલા છે. લેખન અને વિશદ આ 2 આયુર્વેદિક પરિભાષાના શબ્દો છે. આમાં લેખનનો અર્થ થાય ખોતરવું. શરીરમાં ચોટી જામી ગયેલા કાચા કફને ખોતરીને બહાર કાઢવાનું કર્મ અરડુસીનો કડવો રસ કરે છે. તુરો રસ તેની રૂક્ષતા અને શુદ્ધતાને લીધે ઉકળેલા કફને ખોતરીને બહાર કાઢવામાં એકબીજાને સહાયક બને છે. આ કારણને લીધે જ કડવી અને તુરી અરડુસીની કફના રોગોમાં ખૂબ પ્રતિષ્ઠા છે. જે લોકોને કફ છૂટો થતો ના હોય, ફેફસામાં કફનો અવાજ આવતો હોય કે પછી કાચો ફીણવાળો કફ હોય, જે કફ ઉધરસ દ્વારા બહાર કાઢવો મુશ્કેલ હોય, તેઓએ અરડુસીના પાનનું સેવન કરવું જોઈએ. અલબત્ત તેના થડિયા દમ, ખાંસી અને સસણીમાં ખૂબ જ અસરકારક છે. ખાંસી દૂર કરવા કે પછી કફ છૂટો કરવા અરડુસીના તાજા પાનને વાટીને તેમાંથી રસ કાઢી તેને રોજ મધ સાથે લેવાથી જલ્દી સારું થઈ જાય છે. નંબર 3, પરસેવાની દુર્ગંધમાંથી મુક્તિ. મિત્રો, સવારે કે સાંજે અરડુસીના પાનનું ચૂર્ણ બનાવી 2-3 ચમચી પાણીમાં નાખી ડેઇલી સ્નાન કરવાથી જે લોકોનો પરસેવો ખૂબ ગંધાતો હોય તેને સારી રાહત મળે છે. નંબર 4, રક્તપિત્ત તથા કમળામાં ઉપયોગી. અરડુસી લીવરના સોજા અને કમળામાં પણ ઉત્તમ પરિણામ આપે છે. અરડુસીના પાન અને ફૂલને ધોઈને કાઢેલા 3-4 ચમચી જેટલા રસમાં 2 ચમચી મધ અને 1 ચમચી સાકર નાખી સવાર સાંજ પીવાથી રક્તપિત્ત તથા કમળાનો નાશ થાય છે. નંબર 5, હરસ અને રક્ત પ્રવાહિકામાં રાહત. મિત્રો, અરડુસીના પાનનો રસ 2-2 ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે. લોહીવાહ, હરસ અને રક્ત પ્રવાહિકામાં લાભ થાય છે. અરડુસીના પક્વપૂર્ણ ફૂલ એટલે કે પાકી ગયેલા ફૂલને
છાંયડે સૂકવી તેનું અડધી ચમચી ચૂર્ણ એટલા જ મધ અને સાકર સાથે મિશ્ર કરી ચાટવાથી રક્તપિત્ત અને રક્તસ્ત્રાવ મટે છે. પિત્ત પ્રકોપથી શરીરના કોઈપણ અવયવમાં ચાંદુ, દાહ, તાવ કે રક્તસ્ત્રાવ થાય છે. રક્તસ્ત્રાવ બંધ કરવાનો અરડુસીમાં એક વિશિષ્ટ ગુણ છે. તુરા રસવાળા ઔષધો રક્તસ્ત્રાવ બંધ કરે છે. નંબર 6, દમ શ્વાસ માટે. 2 ચમચી અરડુસીનો રસ, 2 ચમચી મધ અને 1 ચમચી માખણ મિશ્ર કરી તેમાં 1/2 ચમચી ત્રિફળા ચૂર્ણ મિશ્ર કરી સવાર સાંજ ચાટવાથી દમ શ્વાસ મટી જાય છે. નંબર 7, ચામડીના રોગોમાં ફાયદો. મિત્રો, અરડુસીના પાંદડા અને દારૂ હળદરને ખૂબ લસોટીને તૈયાર કરેલી પેસ્ટ સવાર સાંજ લગાડવાથી ખસ ખરજવું, ચામડીના જૂના રોગો મટી જાય છે. નંબર 8, અલ્સરેટિવ કોલાઇટિસમાં ફાયદો. મિત્રો, અલ્સરેટિવ કોલાઇટિસમાં દર્દી જ્યારે માત્ર અરડુસીના મધ્યમ કદના 2 તાજા પાંદડા સવારે અને સાંજે ચાવીને ખાય છે ત્યારે વર્ષો જૂનો આ રોગ મટે છે. નંબર 9, નસકોરીમાં રાહત. બાળકની નસકોરીનો રોગ મટાડવાની અરડુસીમાં પ્રબળ ક્ષમતા રહેલી છે. અરડુસીનો તાજો રસ 2-4 ચમચી જેટલો સવારે અને રાત્રે પીવાથી નસકોરી ફૂટતી નથી. નંબર 10, કૃમિમાં રાહત. મિત્રો, અરડુસીના પાનનો સ્વરસ કે ઉકાળો ગૌમૂત્ર મેળવીને આપવો અને તેની જ માલિશ કરવી. ગૌમૂત્રને બદલે પાવામાં મધ પણ મેળવી શકાય છે. આમ કરવાથી કૃમિમાં ફાયદો થાય છે. નંબર 11, ઉલટીમાં ઉપયોગી. અરડુસીના પાનનો રસ મધ સાથે અથવા લીંબુના રસ સાથે આપવો, તેનાથી ઉલટી બંધ થઈ જશે. નંબર 12, અમ્લપિત્તમાં અક્ષીર. મિત્રો, અરડુસીના ફૂલ અને પત્રનો સ્વરસ સાકર સાથે લેવો અથવા 2 ચમચી રસમાં 10-15 દાણા કાળી દ્રાક્ષ અને 4 ગ્રામ હરડે ચૂર્ણ મેળવી આપવું, તેનાથી અમ્લપિત્તમાં રાહત મળે છે. નંબર 13, પ્રદરમાં લાભદાયી. અરડુસીના પાનનો રસ સાકર અને મધ સાથે લેવાથી પિત્તદાન, લોહીવા, રક્તપ્રદર મટે છે. બધી જાતના પ્રદરમાં મધ કે ચોખાના ધોવાણમાં અથવા ગળો આમળાના ઠળિયા કે નાગ કેસર સાથે અરડુસીનો રસ કે ઉકાળો પીવો જોઈએ. નંબર 14, શીતળામાં લાભદાયક. કફ પ્રધાન શીતળામાં અરડુસીના પાનનો રસ 1-1 ચમચી મધ મેળવીને આપવો. શીતળાને અટકાવવા માટે તેના પાન કે છાલનો ઉકાળો 2 ગ્રામ જેઠી મધ મેળવીને આપવો, તેનાથી શીતળામાં લાભ થાય છે. નંબર 15, સસણીમાં કારગર. મિત્રો, બાળક ભરાઈ ગયું હોય તેમાં મધ સાથે, આદુના રસ સાથે કે તુલસીના રસ સાથે 1 ચમચી અરડુસીનો રસ આપવો. તેના પાનને અજમા અને હળદર સાથે પીસી ગરમ કરેલો લેપ છાતી અને કપાળે કરવો અથવા ગરમ કરેલા પાન છાતી પર બાંધવા, તેનાથી સસણીમાં તુરંત રાહત મળે છે. નંબર 16, આંખો આવે ત્યારે લાભદાયી. મિત્રો, જ્યારે આંખો આવે ત્યારે અરડુસીના ફૂલના પાટા આંખો પર બાંધવા, તેનાથી લાભ થાય છે. નંબર 17, શરદીમાં રાહત. મિત્રો, શરદી માટે અરડુસી એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે. 2 ચમચી અરડુસીના રસમાં 1 ચમચી તુલસીનો રસ, 1 ચમચી મધ મેળવીને સવાર સાંજે પીવું, તેનાથી શરદીમાં તુરંત રાહત થાય છે. નંબર 18, ધારા, ચાંદા કે ગઢગુમળમાં ઉપયોગી. અરડુસીના મૂળ પાણીમાં ઘસીને રોજ 2 વખત લગાડવા અથવા સુકાયેલા અરડુસીના પાન બાળી તેના એરંડિયામાં ઘૂંટી તે મલમ લગાડવો અને 4 ગ્રામ હરડે મેળવીને તેનો 1 કપ રસ સવારે પીવો. નંબર 19, મુખ પાકમાં લાભદાયી. મિત્રો, મોં આવી ગયું હોય તો અરડુસીના પાન ચાવવા અથવા તેના રસના કોગળા કરવા અથવા તેના ચૂર્ણની મધમાં વાળેલી ગોળીઓ ચૂસવી અથવા અરડુસીના રસનો માવો બનાવી તેમાં 1/4 ભાગે સોના ઘેરું નાખી મધમાં ગોળી વાળીને તે ચૂસ્યા કરવી. નંબર 20, પાયેરિયામાં રાહત. અરડુસીના રસમાં મધ મેળવી કોગળા કરવા અથવા તેના ઉકાળાના કોગળા કરવા, તેનાથી પાયેરિયામાં રાહત થાય છે. નંબર 21, મૂત્રાઘાતમાં ફાયદો. પેશાબની અટકાયતમાં શેરડીનો રસ કે કાળી દ્રાક્ષના ઉકાળામાં અરડુસીનો 2 ચમચી રસ આપવો અથવા તેના પાનનો કે મૂળનો ઉકાળો આપવો, તેનાથી મૂત્રાઘાતમાં ફાયદો થશે. તો મિત્રો, અરડુસી વિશેના આટલા નિરૂપણ પછી હું તમને કહીશ કે તમારા ઘર આગળ જો થોડી જમીન હોય તો તમે 2-3 અરડુસીના છોડ વાવજો. એ છોડ ઝુંડ બનીને તમને કફના રોગો અને તાવથી દૂર રાખશે તેમજ તમારા પરિવારને પણ સ્વસ્થ રાખશે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો તથા તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં અચૂક શેર કરજો જેથી તેઓ પણ અરડુસીના લાભો વિશે જાણકારી મેળવી શકે. મિત્રો, તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો કોમેન્ટમાં લખો, હું તે વિષય ઉપર વિડીયો બનાવવા પ્રયત્ન કરીશ. થેન્ક યુ.